પોરબંદર તાલુકાના ભારવાડા ગામના અને બેરણસિંહ વિસ્તારમાં રહેતા ભીમાભાઈ નાથાભાઈ મોઢવાડિયા પરિવાર સહિત તારીખ 18/2/2018ના રોજ રાત્રિના નિંદ્રામાં હતા. તે સમય હિન્દી ભાષી 5 શખ્સો આવેલ અને ખેતીવાડીમાં વપરાતા કોદાળી, ધોકા વગેરે હથિયારો સાથે ભીમાભાઈ તેમજ તેમના પત્ની લખીબેન ઉપર હુમલો કરેલ, જેમાં સારવાર દરમિયાન ભીમાભાઈનું મૃત્યુ થયેલ, જેથી બગવદર પોલીસે લૂંટ અને મર્ડરનો ગુનો દાખલ કરેલ. લાખીબેને પહેરેલ સોનાના દાગીના, વેડલા, ચેનહાર વગેરે 21.5 તોલા જેમની કિંમત રૂપિયા 4,30,000 તેમજ રોકડા રૂપિયા 80,000ને લૂંટ કરીને ફરાર થઈ ગયેલ છે. જે બાબતે અગાઉ એક આરોપી પકડાઈ ગયેલ હતો, જ્યારે 4 આરોપી નાસ્તા ફરતા હતા, જેથી ઊંચા પોલીસ અધિકારીઓના સૂચનથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ઝુંબેશ હાથ ધરેલ હતી, જેમાં પોરબંદર જિલ્લા એલ.સી.બી. પી.આઈ એન.એમ. રબારી, પી.એસ.આઈ એમ.એમ. ગઢવી તેમજ પોલીસ સ્ટાફ સાથે મધ્યપ્રદેશ ગયેલ અને ત્યાં સ્થાનિક વસ્તીનો પહેરવેશ પહેરીને આ ગુનાના કામમાં આરોપી પારસિંગ જીતુભાઈ આદિવાસી રહેવાસી બૈડા ગામ જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશના અને ઝડપીને પોરબંદર લઈ લાવેલ અને આ ગુનાના કામે બગવદર પોલીસને સોંપવામાં આવેલ, જેથી બગવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ એચ.સી. ગોહિલે આરોપીને પોરબંદર નામકદાર કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવેલ. 10 દિવસના રિમાન્ડની માંગણી કરેલ નામદાર કોર્ટે 5 દિવસની તારીખ 15/2/2021 સોમવાર બપોરના 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે. આ બાબતે બગવદર ઇન્ચાર્જ પીએસઆઈ એચ.સી. ગોહિલના જણાવ્યા અનુસાર રિમાન્ડની માંગણી એટલા માટે કરેલ છે કે હજુ 3 આરોપી પકડવાના બાકી છે, ઉપરાંત દાગીના કબજે કરવાના બાકી છે. આરોપીએ જે ગુનાની કબૂલાત આપેલી છે તેમાં હજુ પણ વધુ ગુના કરેલ છે, કેમ કે તે ઉપરાંત બનાવ બન્યા વખતે કોદાળી, ધોકા વગેરે કબજે કરવાના હોય, જેથી નામદાર કોર્ટે રિમાન્ડ મંજૂર કરેલ છે. રિપોર્ટર ધીરુભાઈ નિમાવત સાથે ભોલાભાઈ ખુંટી, સ્પીડ ન્યૂઝ, પોરબંદર.